હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડસીવા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, બપોરે જમ્યાના એક કલાક પહેલા આ એક ચમચી પાવડર ખાઈ લો. બધું જ ખાધેલું હજમ થઈ જશે, શરીરની વધતી ચરબી અટકી જશે અને જૂની ચરબી થોડા જ દિવસમાં ઓગળવા લાગશે. તમારી કમર 36 ની હશે તો જૂથ જૂથમાં તમારી કમર 26 ની થઈ જશે. એવો અસરકારક આ ઉપાય છે. વજન ઘટાડવા માટે તમારા શરીરની પેટની ચરબી તો બાળે છે, સાથે સાથે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને સાથે સાથે નવી જ ચરબી જે બને છે એ અટકાવી દે છે. ટૂંકમાં કહી તો વધતું વજન અટકી જશે અને સાથે સાથે નવું વજન ફરી ક્યારે થશે નહીં. એની હું ગેરંટી આપું છું, 100% અસરકારક છે. ઘરેલું ઔષધિઓમાંથી, તમારા રસોડામાં રહેલી ઔષધિઓમાંથી જ આ વસ્તુ બની જાય છે, આ પાવડર બની જાય છે. કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી, ખૂબ જ ઉપયોગી છે આ વેઇટ લોસ પાવડર. અને માત્ર ને માત્ર બપોરે જમતા પહેલા પીવાનો છે. એકવાર બનાવી અને તમે 8 દિવસ સુધી આ પાવડર સ્ટોર કરી શકો છો, 8 દિવસ સુધી આ પાવડરને ઉપયોગમાં લઈ શકો છો. એવો અસરકારક આ વેઇટ લોસ પાવડર છે. તો ચલો આપણે જોઈએ કેવી રીતે આ વેઇટ લોસ પાવડર બને છે, કઈ કઈ વસ્તુની મદદથી બને છે. પરંતુ યાદ રહે મિત્રો, જયારે તમે આ વેઇટ લોસ પાવડર તમે બનાવી અને ખાઈને વેઇટ લોસ કરી રહ્યા છો, વજન ઘટાડી રહ્યા છો અથવા તો વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો એવા સમયે સ્પેશિયલ હું તમને એક સ્ટીપ શેર કરું છું કે આ વેઇટ લોસ પાવડરની સાથે સાથે મિત્રો તમારે ખાવામાં થોડી પરેજી પાડવાની છે અને થોડું ફિઝિકલ રીતે એક્ટિવ થવાનું છે. એટલે તમને 100% રિઝલ્ટ મળશે, ચોક્કસ રિઝલ્ટ મળશે. તો અહીં આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની આપણે જરૂર પડશે એ જોઈએ. તો અહીં આપણે સૌથી પહેલી જે આયુર્વેદિક ઔષધિ છે એ છે 2 ચમચી હરડે પાવડર. હરડે પાવડર 40 રૂપિયાનું 100 ગ્રામ મળે છે, જે મહિના સુધી ચાલશે તમારે અને આયુર્વેદિક શોપ પર મળી જાય છે. આ હરડે પાવડરની ખાસિયત એ છે કે તમારા શરીરની ચરબી ખૂણે ખાચરથી ગોતી ગોતીને ઓગાળીને ખેંચીને બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે અહીંયા આપણે હરડે પાવડર લેશું. વર્ષો જૂની ગેસની સમસ્યા, કબજિયાતની સમસ્યા, વજન વધવાની સમસ્યા, એ બધી સમસ્યામાંથી મુક્તિ અપાવે છે આ પાવડર. એટલા માટે આપણે આ હરડે પાવડરનો સ્પેશિયલ ઉપયોગ આવે એટલો રેમેડીમાં કર્યો છે. બીજી વસ્તુ છે એ છે 1 ચમચી હળદર પાવડર. હળદર પાવડર તમારા દરેકના ઘરમાં અવેલેબલ હોય છે, એન્ટીસેપ્ટિક ગુણ ધરાવે છે, સાથે સાથે તમારા શરીરની કેલરીને બાળવાનું કામ કરે છે. એટલા માટે વજન ઘટાડવા માટે હળદર ખૂબ જ ઉપયોગી છે. પાચન શક્તિ વધારે છે હળદર હળદર. અહીં આપણે જે ત્રીજી વસ્તુ લેવાના છે એ છે 3 ચમચી જીરું. 1 ચમચી હળદર, 2 ચમચી હરડી પાવડર અને 3 ચમચી લેવાની છે જીરું. જીરું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે, જીરું ચરબી ઓગળવાનું કામ કરે છે, વધતી ચરબી અટકાવે છે, આપણા હાડકાને નબળા પડતા અટકાવે છે, શરીરને સ્ફૂર્તિ આપવાનું કામ કરે છે. અને જે આપણે ચોથી વસ્તુ લઈએ છે એ છે ધાણા. જે ધાણા છે જેમાં સ્પેશિયલી વપરાય છે એ ધાણા 2 ચમચી લેવાના છે. તો અહીંયા મેઝરમેન્ટ તમે પરફેક્ટ બીજી વાર રિપીટ કરું છું, જોઈ લ્યો. 2 ચમચી લેવાનું છે હરડે પાવડર, તો તમારી સામે 2 ચમચી ધાણા લેવાના છે, સાથે તમારે 1 ચમચી હળદર લેવાની છે અને તમારે લેવાના છે 3 ચમચી જીરું. જીરું છે એ તમારા શરીરની કેલ્શિયમની ઉણપને પૂરી પાડે છે, લોહીની ઉણપને દૂર કરે છે. સાથે સાથે જીરું છે એ તમારા ઝડપથી વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. એ ઉપરાંત જીરું તમારા શરીરની કેલરી બાળે છે. જીરાની અંદર રહેલું ડાયટરી ફાઈબર જે લાંબા સમય સુધી તમને ભૂખ નથી લાગવા દેતું, જેના કારણે તમે બીજી નાની નાની ભૂખથી બચી જાઓ છો, એટલે તમારું વજન છે એ ઝડપથી ઘટશે. કારણ કે ભૂખ ઓછી લાગશે તો તમે બહારનો ખોરાક ઓછો ખાશો. હવે અહીંયા આપણે જે ત્રીજી ચોથી વસ્તુ ધાણાના ગુણધર્મો જોઈએ તો એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક ઓક્સાઇડ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ બધું જ રહેલું છે, વિટામિન સી રહેલું છે સ્પેશિયલી, જે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે, સાથે ચરબી તોડવાનું કામ કરે છે. એ ઉપરાંત એમાં રહેલું ડાયટરી ફાઈબર પણ આપણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગવા દેતું અને આપણી મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. સાથે સાથે જીરું આપણા શરીરની અંદર ઠંડક પૂરી પાડે છે, આપણી જઠરાગ્નિને શાંત કરે છે અને આપણી પાચક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે ધાણા. એટલે માટે અહીંયા આપણે સ્પેશિયલી ધાણાનો ઉપયોગ કર્યો છે. તો આ 4-4 વસ્તુ છે એને આપણે સૌથી પહેલા તો ધાણા અને જીરું બંને સાથે સાથે હળદર પાવડર, હળદરી પાવડર બધું જ વસ્તુ સૌથી નાની મિક્સર જેમાં મિક્સ કરી દઈએ અને એકદમ ફાઇન પાવડર બનાવી લઈએ. જે વસ્તુનો પાવડર નથી એનો પાવડર બનશે અને જે ઓલરેડી પહેલેથી આપણે પાવડર ફોર્મમાં લીધેલું છે હળદર અને હરડે, તો એ બંને સરસ રીતે સેટ થઈ જશે જ્યારે ધાણા અને જીરુનો પાવડર બનશે એ સમયે. તો હવે અહીંયા સૌથી નાની મિક્સર જાર લેવાની છે અને એમાં આપણે ફાઇન પાવડર બનાવી લઈએ. પરંતુ યાદ રહે અહીંયા આપણે પાવડરને ચાળવાનું નથી, એમ જ રાખવાનું છે. એટલે મિક્સર જાર તમે ફેરવો તો 4-5 ટકા વધારે ફેરવો છો, જેના કારણે એકદમ સરસ ફાઇન ઝીણો પાવડર આપણી પાસે બનીને આવી જાય. તો અહીંયા હવે આપણે પાવડર બનાવી લઈએ.
તો અહીં આપણો પાવડર બનીને રેડી છે. આ પાવડરને એટેચ કન્ટેનરમાં તમે સ્ટોર કરી અને તમે 8 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ પાવડર તમારો 8 દિવસ ચાલશે અને બપોરે જ્યારે જમવા બેસો છો એના 1 કલાક પહેલા હુંફાળા ગરમ પાણી સાથે 1 ચમચી આ પાવડર લેવાનો છે. ત્યારબાદ તમારે કશું ખાવા પીવાનું નથી અને જમવાનું છે. આ પાવડરથી સૌથી મહત્વની ખાસિયત એ છે કે તમે જે જમો છો એનું 1 કલાકમાં તુરંત હજમ થઈ જાય છે, સાથે સાથે તમારા શરીરનું વધતું વજન અટકી જાય છે, પાચન શક્તિ વધે છે, જેના કારણે પાચનની ગડબડ ને થતા રોગો ગેસ અપચો આફ્રો એસિડિટી જેવા રોગ દૂર થાય છે. તો ખરેખર ખૂબ જ ઉપયોગી છે વેટ લોસ પાવડર. તો આવી રીતે હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાનો છે. યાદ રહે જેટલી વાર તમે જમો છો એટલી વાર તમારે 1/2 ગ્લાસ ચોક્કસ ગરમ પાણી પીવું, જેના કારણે સૌથી વધારે તમારી પેટની ચરબી પડે છે. અને આગળ કહ્યું એમ ભૂખ કરતા ઓછું જમો અને થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવી એટલે તમારું વજન 100% ઘટશે અને તમને 100% રિઝલ્ટ મળશે. તો ખરેખર મિત્રો નાનકડી એવી માહિતી છે, ખૂબ જ ઉપયોગી છે વેઇટ લોસ માટે, તો બેસ્ટમાં બેસ્ટ છે. તો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવી છે તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.